જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તેટલું જ નહીં પરંતુ તેના દ્વારા આવતા પ્રદૂષણમાં પણ પ્રખ્યાત છે સાડીઓને છેલ્લું ફિનિશિંગ આપવા માટે કરવામાં આવે છે એવા ધોલાઈ ઘાટો જેતપુરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બેફામ પણ ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા છે જેમાં જેતપુર તાલુકાના ખીસરા મોડાપર સહિતના અનેક ગામોમાં ગેરકાયદેસર રીતે ચાલે છે અને અહીં બેફામ પણ ગેરકાયદેસર રીતે સાડીનું ધોલાઈ કરીને તેના દ્વારા કલર અને કેમિકલનું યુક્ત પાણી છોડવામાં આવે છે અને આસપાસના તમામ વિસ્તારમાં પ્રદૂષિત પાણીથી જમીન બગડી ચૂકી છે ત્યારે આ વિસ્તારમાં પ્રદૂષણને રોકવા માટે એનજીટી નેશનલ ગ્રીન ટ્યુબ્યુરન્સ દ્વારા કડક પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે જેના પગલે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા આજે જ આ વિસ્તારમાં ખાસ રેડ કરવામાં આવી હતી અને અહીં ચાલતા ગેરકાયદેસરના પંદર જેટલા તોડી પાડવામાં આવ્યા હતા એક માહિતી મુજબ આ વિસ્તારમાં જેટલા ધોવાના ચાલે છે અને તેના દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહેલ છે સાથે સાથે આ ધોલાઈ ઘાટો ચાલતા હોવાથી લોકો માથાભારે હોય અને જીપીસીપી દ્વારા ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને આસિસ્ટન્ટ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ રક્ષક સહિતના લોકો વિસ્તારમાં જે ગેરકાયદેસર ઘાટોને તોડી પાડ્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો તાજેતરના આદેશના અનુસંધાને ભાદર નદીમાં જે પ્રદૂષણ થાય છે અને આજુબાજુના વિસ્તારમાં જે ગેરકાયદેસર ધોલાઈ ઘાટો આવેલા છે તે તોડી પાડવા માટે એક સંયુક્ત સ્કોર્ડની રચના પ્રાંત અધિકારી અધિકારીશ્રીની અધ્યક્ષતામાં થયેલી છે અને પ્રાંત અધિકારી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પી ડિપાર્ટમેન્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાદર સિંચાઈ પછી નગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી અમે લોકો આ ગેરકાયદેસર ઘાટ તોડવાની કામગીરી શરૂ કરેલ છે ગેરકાયદેસર ઘાટ ફરીથી ચાલુ ન થાય એટલા માટે દરેક ડિપાર્ટમેન્ટના જે પણ નિયમોનું ઉલ્લંઘન થતું જણાશે એની અલગથી પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ ઘાટ ફરીથી શરૂ ન થાય એટલા માટે જ્યાં તોડી પાડવામાં આવેલો મલબો પણ ત્યાંથી હટાવી દેવામાં આવે છે હાલ સવારે ખીરસરાથી શરૂ કરવામાં આવેલ છે અને અત્યારે અમે ખજૂરી ગુંદળા વિસ્તારમાં છીએ સુરો ડેમની બાજુમાં છીએ અત્યારે સુરેશ ભાલિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર